જૈવ તસ્કરી. મોટા સંગઠનો અને બહુરાષ્ટ્રીય કંપનીઓ જૈવ સ્ત્રોત અથવા બીજા રાષ્ટ્રોની જૈવ સંપત્તિઓનું જે તે દેશની સત્તાવાર મંજૂરી વગર તેના પેટન્ટનું શોષણ કરે છે. આ શોષણને જૈવ તસ્કરી કહે છે. સામાન્ય રીતે વિકસિત દેશો યંત્રોદ્યોગ અને આર્થિક સમૃદ્ધિ ધરાવે છે. આમ છતાં જૈવ વિવિધતા અને જૈવ સમૃદ્ધિના પરંપરાગત કે તળપદું જ્ઞાન અપૂરતું ધરાવે છે. જ્યારે વિકસતા રાષ્ટ્રો યંત્રોદ્યોગ અને આર્થિક સમૃદ્ધિની બાબતમાં ખૂબ જ નબળા હોય છે, પરંતુ જૈવ વિવિધતા અને જૈવ સમૃદ્ધિના સંબંધમાં રૂઢિગત તળપદું પૂરતું જ્ઞાન ધરાવે છે. જૈવ સમૃદ્ધિ કે જૈવ સ્ત્રોત્રનું રૂઢિગત તળપદું જ્ઞાન સ્થાનિક વસ્તી અને સમાજના સદીઓના અનુભવોના નિચોડ સ્વરૂપે હોય છે. જ્યારે આ જ્ઞાનનો અન્ય દેશો દ્વારા ઉપયોગ કરવામાં આવે ત્યારે તેમના સમય, શક્તિ અને પૈસાનો બચાવ થાય છે. પદ્ધતિઓનું આધુનિકીકરણ કરી તેઓ વધુને વધુ સમૃદ્ધ બને છે. આથી જૈવ તસ્કરી અટકાવવાની અને તે અંગેની જાગૃતિ આપણે લાવવી આવશ્યક છે. હળદર, લીમડો અને બાસમતી ચોખા એ આપણી જૈવ સમૃદ્ધિ છે. આર્થિક ઉપયોગિતા ધરાવતી અનેક વનસ્પતિઓની જૈવ તસ્કરીના ઉદાહરણો આપણે જાણીએ છીએ. બહુરાષ્ટ્રીય કંપનીઓ અને વિકસિત દેશો વિકાસશીલ દેશોનું આ રીતે શોષણ કરે છે, જે વિવિધ રીતે થઈ શકે. જેમ કે, એક, આપણા બાસમતી ચોખાના જનન રસનો પેટન્ટ અમેરિકાએ મેળવ્યો. બે, ઘણી વનસ્પતિના જૈવ અણુનો પેટન્ટ અન્ય દેશોમાં છે. ત્રણ, ઉપયોગી જનીનોનું અલગીકરણ કરી તેના પેટન્ટ લેવા. ચાર, રૂઢિગત જ્ઞાનની ઉઠાંતરી કરી તેને નવા સ્વરૂપે પ્રગટ કરવું. પશ્ચિમ આફ્રિકાની એક વનસ્પતિ પેન્ટાડી પ્લાન્ડ્રા બ્રાઝિયાના એ પ્રોટીન ઉત્પન્ન કરે છે જેને બ્રાઝિન કહે છે. આ પ્રોટીન ખાંડ કરતાં અંદાજિત 2000 ગણું વધારે ગળ્યું છે. આ ઉપરાંત તે ગળપણની બાબતમાં ઓછી કેલરી ધરાવે છે. તેના આ ગુણધર્મનો ઉપયોગ ડાયાબિટીસની સારવારમાં થાય છે. અમેરિકાએ બ્રાઝિલના પેટન્ટ મેળવી તેનો મકાઈમાં ઉપયોગ કર્યો. આ રીતે જનીન સંવર્ધિત જાતિ દ્વારા તેમાંથી ખાંડ ઉત્પાદન શરૂ કર્યું. આથી જૈવ તસ્કરી રોકવા આંતરરાષ્ટ્રીય કક્ષાએ કડક નિયમો બનાવવા જરૂરી છે, જેથી ભવિષ્યમાં વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચેની સ્પર્ધા અટકે, નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવાય અને શોષણની પ્રક્રિયા બંધ થાય. જૈવ સલામતી પ્રશ્નો. જૈવ સલામતી એટલે મોટા પ્રમાણમાં જૈવિક પ્રામાણિકતાનો નાશ થતો અટકાવવાની કાળજી, જે માનવ તંદુરસ્તી અને પરિસ્થિતિ વિદ્યા બંને પર કેન્દ્રિત કરે છે. જૈવ સલામતીના કાર્યક્રમમાં મુખ્યત્વે જૈવ સલામતીની પ્રક્રિયાઓ અને તેના અમલીકરણ તેમજ જનીન પરિવર્તિત સજીવો અને ઉત્પાદનોનો સંશોધનમાં ઉપયોગ સામે રક્ષણ નક્કી કરવા માર્ગદર્શન ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. પુનઃસંયોજિત ડીએનએ ટેકનિક મનુષ્યને વિવિધ સ્ત્રોતોથી ડીએનએની શૃંખલાઓને સંયોજી નવા ગુણધર્મો ધરાવતા કાર્યક્ષમ ડીએનએ અણુ બનાવવાની કુશળતા પ્રદાન કરે છે. આ અણુ વિવિધ જનીન પરિવર્તિત સજીવો જીએમઓમાં અભિવ્યક્ત થાય છે. તેનો ઉપયોગ ત્યારબાદ જૈવ ચિકિત્સા, ખેતીવાડી અને પર્યાવરણના ક્ષેત્રોમાં કરવામાં આવે છે. જનીન એન્જિનિયરિંગથી ઉત્પન્ન થયેલા સૂક્ષ્મ સજીવો નિવસન તંત્ર કે જેમાં તેઓ મુક્ત કરવામાં આવ્યા છે અને તેની પ્રક્રિયાઓને નીચે મુજબ બે રીતે ખલેલ પહોંચાડી શકે તેવો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. એક, તે ખૂબ જ ઝડપી વિભાજિત થઈ સ્થાનિક સૂક્ષ્મ જીવો સાથે હરીફાઈ કરી શકે છે. બે, તેઓ રોગકારકતા સાથે સંકળાયેલા જનીનોનું વહન સ્થાનિક જીવાણુઓની વસ્તીમાં કરી તેઓની જીવંતતાનું જોખમ વધારી શકે છે. એ જ રીતે જનીન પરિવર્તિત વનસ્પતિઓ
જૈવિક અને પરિસ્થિતિ વિદ્યાકીય જોખમ ઊભું કરી શકે છે, જેનો સારાંશ નીચે મુજબ છે. એક, વિષારી અથવા એલર્જીક ચયાપચયકોનું ઉત્પાદન. બે, અનઅપેક્ષિત રોગકારકો માટે નવી સ્વીકૃત. ત્રણ, જાતિ સંબંધિત હરીફ નિંદામણ જાતિઓમાં નવી જાતોનું વહન. ચાર, પરોપજીવીઓ, સહજીવીઓ અથવા સ્પર્ધકોના ફેલાવા, મક્કમતા અથવા ફેરફારિત ક્રિયાઓથી નિવસનતંત્રમાં ખલેલ પહોંચી શકે છે. જૈવ સલામતી માર્ગદર્શનનો વિકાસ આધુનિક બાયોટેકનોલોજીથી ઉત્પન્ન થતા જૈવિક પરિવર્તિત સજીવો કે જેઓ વિવિધતાના ટકાઉ ઉપયોગ પર વિપરીત અસરો ધરાવી શકે છે, તેના સુરક્ષિત વહન અને ઉપયોગ ક્ષેત્રે તેમજ માનવ સ્વાસ્થ્યના જોખમ ઘટાડવાના ક્ષેત્રે સુરક્ષાનો પર્યાપ્ત સ્તર નક્કી કરવા માટે કરવામાં આવ્યું છે.